बोले ममुशाहबीर की कृष्ण कन्हैया लाल की ममोगल मात की माशापुरा मात की ममो माए मात की माचामुंडा हर 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 महादेव विघ्नहरण मंगल करण ने गौरी पुत्र गणेश ए विघ्नहरण शत शत नमन करा कापो शकड़ कलेश सतवत सारी शारदाए मामा सतवत सुधी शारदा करो वाणी रूपे वाश मारी मा कृपा करो कुड़ देवी माँ हम पर करो ने शाह जेम गंसन भाई बात करी कि कितना वर्षों थी आ जगह ऊपर आवे छे एम लगभग 5-7 वर्ष तो मैं आ जगह ऊपर प्रोग्रामों कर्या छे जी અને ફરીથી તમે મને યાદ કરી એક મારા માટે આનંદની ઘડી અને આપણા મુજાવર દાદા ફકીર મામદને પણ આપણે શબ્દોવતી યાદ કરીએ દાદા હુસેન શાહ કારણ કે બહુ પ્રોગ્રામો કરતી ત્યારે દાદા મને દીકરીના જેમ રાખી છે હા એમને તો ક્યારે અહીંયા જગ્યા ઉપર આવ્યા ને જ મને એમની યાદ આવી કારણ કે ઘણી વખત હું દર્શન કરવા આવી છું મને ફોન બી કરે કે દીકરી કાંઈ બી એવું હોય તો તું એકવાર દાદાના દર્શન કરી જાજે એટલે એમની ખોટ પણ આજે મને ખરેખર આ બધી પબ્લિકમાં એમની એક ખોટ દેખાય છે મને પણ હરી ઈચ્છા બનવા જે હરીને ગમી હોય દાદાને પણ આપણે શબ્દોથી યાદ કરીશું સર્વપ્રથમ બાપુની ફરમાય છે કે દીકરી સચ્ચા મુસલમાન મને એક ગીત સંભળાવી દે તો હું શરૂઆત જ અહીંયાથી કરું પછી બધી તમારી મોજ એ મેરે યાર તું बन जा सचा मुसलमान ए मेरे यार तू बन जा पक्का मुसलमान सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अलैहि वसल्लम बोल के कर तू ईमान रहेगी रब की रहमत मेरे यार तू बन जा सच्चा मुसलमान What?
वाह इसको भी समझना यार तू बन जा पक्का मुसलमान मेरे भाई तू बन जा सच्चा मुसलमान अतिश शरीफ को समझन बंदे अतिश शरीफ को समझन बंदे आयतल कुर्सी पढ़ने मोहम्मद का नाम ले
હું બી ના ભૂલી શકું એ જીવાત મારે ચોક્કસ થી હું ઉસેસા દાદાને ચોક્કસ થી યાદ કરીશ બે ગીત પછી જ્યારે એવું ગીત આવે ત્યારે હું દાદાને ચોક્કસ યાદ કરીશ સાહેબ કીધું છે કે આ દુનિયામાં શું લઈ જવાના એના માનો એક ગીત આજીપીર બાબાના કેસેટમાં ગાયેલું રામદાસ મારા રસિકભાઈએ લખેલું બે લાઈનમાં યાદ કરી પછી બાબા હાજી પીરોને પછી જેવી બધી તમારી મોજ એ ખિલાઓ પિલાઓ સબ પોતાના પાની મેરે અલ્લાહ કી રહેમત કી હૈ યે નિશાની સાહેબ દુનિયામાંથી કાંઈ નથી લઈ જવાના
ઉષા પીર યોલે